તો કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે જોડાયેલા સપનાઓની દિશામાં રાજ્ય સરકાર હવે હંમેશ માટે પ્રયત્નશીલ રહેવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ગુણકારી ફળ પાક એવા પપૈયાની ખેતી વિવિધ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહી છે, જેથી રાજ્યના ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાકની ખેતી દ્વારા સારી આવક ઊભી કરી પોતાની આવક બમણી કરી શકે છે. ગુજરાત રાજ્યમાં પપૈયા પાકનું વાવેતર વિસ્તાર 18,000 હેક્ટર કરતાં વધુ છે, જ્યારે ઉત્પાદન 11,00,000 મેટ્રિક ટન કરતાં વધુ છે. ઉત્પાદન કરતાં 61.7 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. વાવેતરની દ્રષ્ટિએ દેશના તમામ રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ઉત્પાદનમાં બીજા ક્રમે છે પપૈયાની ખેતી. મુખ્યત્વે તાપી, વડોદરા, છોટા ઉદેપુર, અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં થાય છે. તો ખેડૂતોને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના બાગાયત ખાતર દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે, જેમાં લાભાર્થી દીઠ ખર્ચના 50% કે મહત્તમ ₹30,000 પ્રતિ હેક્ટર સહાય કરવામાં આવે છે. આ વિસ્તાર સિવાય રાજ્યના સરકારની અલધારાની પૂરક સહાય પેટે સામાન્ય ખેડૂતને 15% અને જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 25% સહાય ફાળવવામાં આવે છે.